હેલો આજે આપણે ધોરણ 11 ની અંદર સબ્જેક્ટ છે ઇંગ્લિશ લેસન નંબર 2 અ પાલનપુર યુ ડિવાઇડ્સ ધ વન વર્ડ મતલબ કે પાલનપુર નો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી નાખે છે એક વ્યવસાયકાર વિશે बात करी छे तो सर्वप्रथम आपने पाठ नो परिचय करें त्यार बाद आपने पाठ नो जे भाषण कर छे एना तरफ जसु त्यार बाद पाठ ना अंते स्पेलिंग आपेला हशे ते आपने त्रण वार लखशु अने भाषण कर छे ए याद राखवानो प्रयत्न करशु सर्वप्रथम आपने पाठ नो परिचय करीए बराबर ઉત્તર ગુજરાતના પાલનપુરના રહેવાસી પ્રણવ મિસ્ત્રી કે જેમનું નામ છે પ્રણવ મિસ્ત્રી એ પ્રણવ મિસ્ત્રી છે એ પાલનપુરના રહેવાસી છે એ ગિયર નામની ભવિષ્યમાં અતિ ઉપયોગી નિવડનાર ઘડિયાળ શોધી એમણે એક વિચિત્ર પ્રકારની અલગ પ્રકારની ગિયર નામની જે ઘડિયાળ છે એ ભવિષ્યમાં ઉપયોગમાં આવે એવી એમણે એક ઘડિયાળની શોધ કરી છે અને એણે સમગ્ર વિશ્વમાં પોતાનું નામ છે એ અંકિત કર્યું છે નાનપણથી જ કાંઈક કરી બતાવવાની ઈચ્છા રાખતા ઈચ્છા ધરાવનાર પ્રણવની શૈક્ષણિક કારકિર્દી છે એ ખૂબ તેજસ્વી તે બચપણથી જ કાંઈક નવી વસ્તુ કાંઈક બનાવવી એવી એમના દિમાગમાં સતત ચાલ્યા કરતું હતું તો એમનું બચપણ છે એનો જે અભ્યાસક્રમ છે એ પણ બહુ સારી રીતે એમણે પૂરો કરેલો આગળ જોઈએ આ અનુસ્નાતક ઉપાધિએ એને હૈદરાબાદ ખાતે માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી અપાવી અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવી ઘણી ઘણી હોશિયાર થયા અનુસ્નાતક થયા ડિગ્રી મળી હૈદરાબાદની એમએસ મીન્સ કે માઇક્રોસોફ્ટ કે જે કમ્પ્યુટર ક્ષેત્રે કામ કરતી કંપની છે એમની અંદર એમણે નોકરી મેળવી અને આપણા જે રાષ્ટ્રપતિ હતા એપીજે અબ્દુલ કલામ એમના હાથે એમને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવ્યો તેણે તેની શૈક્ષણિક યાત્રા દરમિયાન વિવિધ ક્ષેત્રે કામ કર્યું જુદા જુદા પ્રકલ્પો પર કામ કર્યું અને સંશોધન પત્રો રજૂ કર્યા ધીમે ધીમે એ પોતાનું જે સંશોધન છે પર્યાવરણના અંદર એ સતત ને સતત કરતા હતા અને એના જે વિચારો છે એ કાગળ ઉપર ઉતારી રજૂ કરતા હતા ત્યારબાદ એ સ્પર્શ નામની પ્રયુક્તિ માત્ર સ્પર્શના હાવભાવથી જ એક પ્રયુક્તિમાંથી બીજી પ્રયુક્તિમાં ડેટા કન્વર્ટ કરી શકે છે ટચ આપણે ભાષામાં કહીએ તો એવું એક એને ઉપકરણ બનાવી મળ્યું કે ટેલિટચ નામની શોધ એમણે કરી ટેલિટચ નામની શોધથી દૂર રહીને પણ માત્ર સ્ક્રીન પર સ્પર્શ કરવાથી અનેક ઉપકરણોને ચાલુ બંધ કરી શકાય જે આપણો અત્યારે હાલમાં આપણે મોબાઈલમાં જે આંગળીથી ટચ કરીએ અને જે એપ્લિકેશન ખુલી જાય છે બરાબર એ આ પાલનપુરના જે મિસ્ત્રી છે બરાબર એ પ્રણવભાઈ છે એમણે સૌ પ્રથમ એમની શોધ છે એ કરી હતી સ્પર્શ નામની પ્રયુક્તિથી અને હાવભાવથી બીજી પ્રયુક્તિમાં એ ડેટા છે ને એ તબદીલ થઈ જાય એટલે કે એકમાંથી બીજા બની જતું જેમ અત્યારે આપણે આધુનિક સમયની અંદર જેન્ડરનો ઉપયોગ કરીએ છીએ એ માત્ર સ્પર્શ કરો નકલ કરો અને અન્ય પ્રયુક્તિમાં તેને તબદીલ કરો સન ફ્લાવર નામની પ્રયુક્તિ એક પ્રકારનું કૃત્રિમ સૂર્યમુખી છે સન ફ્લાવર નામનું એમણે એક પ્રકારનું કૃત્રિમ સૂર્યમુખી બનાવ્યું છે જે સૂર્ય તરફ ફરતું રહે છે સૂર્ય ઉર્જાની પેનલ્સને દરેક વખતે ચોક્કસ અંશ તરફ ફરતી રાખી
વ્યય ન થાય તેવી રીતે ઊર્જા સંગ્રહણ કરી શકાય છે. સિક્સ સેન્સ નામની પ્રયુક્તિ એ પહેરી શકાય તેવી પ્રયુક્તિ છે, એટલે કે ઉપકરણ છે, એ સાધન છે જે આપણે જોઈએ છીએ એ બધું જ જુએ છે. અને કોઈ પણ સપાટી પર, દિવાલ પર, આપણી આસપાસના ભૌતિક પદાર્થો પર માહિતી પ્રદર્શિત કરે છે, જેની સાથે આપણે હાથના હલનચલન એટલે કે હાથના હાવભાવ દ્વારા જે ક્રિયા પ્રતિક્રિયા કરી. અને વિશ્વ જ્યારે ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યું છે ત્યારે પ્રણવનો પ્રયાસ પ્રેરણાદાયી પુરવાર થશે અને આપણે પ્રણવને અભિનંદન આપવા જોઈએ. મિત્રો, આ છે પાઠનો પરિચય. અત્યારે આધુનિક યુગની અંદર, આ આધુનિક સમયની અંદર, 21મી સદીની અંદર આવા ઘણા બધી ઉપકરણો છે, એ ઉપકરણોની નવી નવા ઉપકરણોની શોધ થાય છે, એના ઉપર શોધન ચાલે છે અને વપરાશકાર બનાવી અને એને બજારમાં ઉતારવામાં આવે છે. આપણા ટીવીની અંદર, રેડિયોની અંદર, છાપાઓની અંદર અવારનવાર આપણે અમુક વાંચતા હોય છે. ટીવીમાં એક પ્રકારનો એક કાર્યક્રમ આવે છે, ઓ માય ગોડ, બરાબર, ઓ માય ગોડ. એ ઇન્ડિયાના જે નવયુવાન લોકો છે એ નવી 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 કંઈક ને કંઈક શોધ કરતા હોય, એમના જે પ્રયોગો છે ને એમને બતાવવામાં આવે છે. અને જો એ જે તે કંપનીને યોગ્ય લાગે તેનું અમલીકરણ પણ કરવામાં આવે છે. એવો જ એક આ કિસ્સો પાલનપુરના પ્રણવ ભાઈનો છે. તો આ આપણા પાઠનો હતો પરિચય. હવે આપણે પાઠ વિસ્તારથી જોશું કે પાઠની અંદર આપણને શું કહેવા માંગે છે. પાલનપુરના મૂળ વતની પ્રણવ મિસ્ત્રીએ અશક્ય લાગતી એવી ભવિષ્યની ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. પ્રણવભાઈ છે, એમણે ગિયર નામની એક ઘડિયાળ બનાવી અને જે ભવિષ્યમાં લોકોને ઉપયોગી થશે એ માટે એમને રજૂઆત કરી. પ્રણવ મિસ્ત્રીએ શેવસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેક ટીમ, એટલે કે થિંક ટેક ટીમ એટલે શું, તો બૌદ્ધિક ટુકડી એમનો એ વડા હતા, તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે જેનાથી તમે એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો, તેમજ 007 સ્ટાઇલમાં વાતચીત કરી શકો. ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય જ ફોન કરી શકો છો, તેમજ મેળવી પણ શકો છો. પ્રણવ મિસ્ત્રી આવું જણાવે છે. શું કહે છે, ગિયર નામની ઘડિયાળની અંદર શું ખાસિયત છે, તો કે તમે જેનાથી એક જ નજરમાં જેટલા સંદેશાઓ હોય બધા સંદેશાઓ આપણે ચેક કરી શકીએ છીએ. 007 ની સ્ટાઇલમાં, એટલે કે 007 જેમ્સ બોન્ડનો મારા અંદાજ પ્રમાણે કોડ છે, જે સ્પીડથી કામ કરે તો એ સ્ટાઇલથી તમે એમાં વાતચીત કરી શકો. અને આ ઘડિયાળની મદદથી ખિસ્સામાં ફોન હોય બાર કાઢ્યા સિવાય પણ આપણે એમાંથી કોલ કરી શકીએ છીએ. આટલી ટેકનોલોજીવાળી એ ઘડિયાળ પ્રણવ મિસ્ત્રી આવું જણાવે છે. જ્યારે તે પ્રણવ લગભગ 11 વર્ષનો હતો ત્યારે તે કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, હું માન પ્રતિષ્ઠા મેળવીશ. તેના પિતા કીર્તિભાઈ એમને કહેતા, અમને ખબર નહીં કે તે આટલું જલ્દી થઈ જશે. પ્રણવ પણ આ અન્ય બાળકો જેવો જ હતો, પરંતુ તેના બુદ્ધિમાં કે તેને પાલનપુરની વિવિધ લક્ષી વિદ્યા મંદિર ખાતેના દરેક અભ્યાસના વર્ષે તેને પ્રથમ ક્રમ આવ્યો. પહેલેથી ભણવામાં હોશિયાર હતો, પ્રથમ નંબર જ ભણવામાં આવતો. પાલનપુરની જુદી જુદી શાળાઓમાં તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ છે એ પૂરું કર્યું હતું. તે દરેક પ્રવૃત્તિમાં નિપુણ હતો, તે પછી અભ્યાસ હોય, સંગીત ગાવાનું હોય, કોઈ પણ હોય કે રમત હોય, તેને બેડમિન્ટનની રમત ખૂબ ગમતી હતી. અને પોતાના પિતાને એને ગૌરવ અપાયું હતું અને એના પિતાજી પણ આ રીતે દાસભક્તિઓ સમક્ષ વાત કરતા હતા. તે માતૃભાષા ગુજરાતીમાં ભણ્યો અને ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક એટલે કે બીઈ થવા માટે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયો હતો. પ્રાથમિક શિક્ષણ 10મું 12મું ત્યાં પાલનપુરની અંદર પૂરું કરી અને એને કોમ્પ્યુટર એન્જિનિયર બન્યું. એટલા માટે એ બીઈની ડિગ્રી મેળવવા માટે અમદાવાદની જે પ્રખ્યાત નિરમા યુનિવર્સિટી છે તેમાં એમણે પોતાનું એડમિશન લીધું.
તેણે ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન એટલે કે ઔદ્યોગિક ડિઝાઇનમાં અનુસ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો. આઈઆઈટી મુંબઈ પહોંચ્યો જ્યાં તેને હૈદરાબાદ સ્થિત માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી ગઈ અને રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો. ત્યારબાદ તે અમદાવાદ થઈ હૈદરાબાદ થઈ બેંગ્લોર થઈ અને માઇક્રોસોફ્ટ કંપનીની અંદર એન્જિનિયર તરીકે નોકરી કરવા લાગ્યો અને ત્યાં જ તેના આ ગિયર નામની ઘડિયાળના સંશોધન બદલ એમને પ્રેસિડેન્ટ અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે કહ્યું કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈને હું અનુસ્નાતક થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું જેમાં કે ઇન્ટરેક્શન ડિઝાઇનર, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક, એસસીએલ, એએલ, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ તેમજ સામાજિક કમ્પ્યુટરિંગ. આ યાદી ઘણી બધી લાંબી છે કે જે જુદા જુદા પ્રોજેક્ટોમાં મેં ઘણું બધું સંશોધન કર્યું, લેખો લખ્યા, તપાસ્યા અને ત્યારબાદ એને બજારમાં ઉતાર્યા. આ રહ્યા હાથ ધરેલા કેટલાક પ્રોજેક્ટ સંક્ષિપ્તમાં. પહેલા સૌથી એણે ઘણા બધા પ્રોજેક્ટો વિશે કામ કર્યું. એમાંના પ્રથમ પ્રોજેક્ટ છે ટેલિટચ. ટેલિટચ એટલે શું? તો કે ટેલિટચની મદદથી તમે દૂરથી વસ્તુઓને સ્પર્શી શકો છો અને નિયંત્રિત કરી શકો છો. તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. હવે તમે તમારા ઉપકરણો સાથે પણ દૂરથી રમતા રમતા ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. માત્ર સ્ક્રીનને અડકવાથી જ તમે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, બારણું ખોલવાનું, લાઇટ ચાલુ કરવાની વગેરે આરામથી કરી શકો છો. તે સરળ છે. એને ટેલિટચ તમને દૂરથી માત્ર સ્ક્રીન પરના સ્પર્શથી તમારી દુનિયા સાથે પ્રયત્ન કરાવી શકે છે. એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ ને આપણું જે ટીવીનું રિમોટ છે, બરાબર, જે રિમોટ સિસ્ટમ છે, બરાબર, ટેલિટચ દૂરથી ટીવી ચાલુ કરી શકીએ, બંધ કરી શકીએ, અવાજ વધારી શકીએ. આવું ટેલિટચ નામનું જે ઉપકરણ છે એની અંદર એનું સંશોધન કરી અને એને વધારે સારું બનાવ્યું હતું કે આપણે આપણું અલાર્મ ઘડિયાળ છે, મ્યુઝિક સિસ્ટમ છે, બારણું જેમ કે દરવાજો ખોલવો બંધ કરવો, આ બધી સિસ્ટમ છે ટેલિટચની અંદર આવે છે. પછી એના પછીનો બીજો પોઈન્ટ છે સ્પર્શ. પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજે ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક, રીડર વગેરેમાંથી કાંઈ પણ તબદીલ કરવા માંગતા હો તો માત્ર સ્ક્રીન સ્પર્શ કરો. હવે તે પ્રત્યક્ષીકરણ રીતે તમારા ઉપકરણમાં સાચવી શકાય છે. ત્યારબાદ તમે જે વિગત બીજે જોડાવવા એટલે કે લઈ જવા માંગતા હોય તો તે પ્રયુક્તિને સ્પર્શ કરો. તમારે જે કાંઈ નકલ કરવું હોય તે જેથી નકલ કરવા હોય, જ્યાં મોકલવાનું હોય તે તમામ બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે. આપણી ભાષામાં કહીએ તો કોમ્પ્યુટરની ભાષામાં કહીએ, લેપટોપની ભાષામાં કહીએ તો કોપી પેસ્ટ. એ જે વસ્તુ મોકલવી છે એનો સ્પર્શ કરી રાખવાનું અને પેસ્ટ કરી દો એટલે એ બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ જાય છે. એને સ્પર્શ કહે છે એની ભાષામાં. ત્યારબાદ છે સનફ્લાવર નામની જે એની એપ્લિકેશન છે તે આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. તે એક કૃત્રિમ સૂર્યમુખી છે. તેને સાદા ઓએમ 741 ની સર્કિટ અને ફોટોસેન્સરથી સૂર્યમુખી બનાવ્યું છે જે સૂર્યનો માર્ગ દર્શાવે છે. છતાંય પાછળથી આ વિભાવના ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની 16 પેનલ્સ સૂર્ય ઉર્જાની વપરાય છે જેથી દરેક સમયે આ પેનલ્સ ખૂબ જ અસરકારક પરિણામ આપે છે. તે કોણાથી સૂર્ય સામે રહી શકે છે. પેનલ આપણી પાસે જે સૂર્ય ઉર્જા મેળવવામાં આવે છે એ સનફ્લાવર એ પેનલો દ્વારા સૂર્ય કઈ દિશામાંથી કઈ દિશામાં જાય છે, કેવી રીતે ખૂણામાંથી ખૂણામાં જાય છે એવું સંશોધન કરીને પેનલ્સ છે એમની સરસ મજાની રચના એમણે કરી છે. ત્યારબાદ છે સિક્સેન્સ. એ હાવભાવથી સંચાલિત કરી શકાય છે જે આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતી ઉમેરે છે અને તે માહિતી આદાન પ્રદાન કરવા આપણને આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. કેમેરા અને પ્રોજેક્ટ ફિટ કરેલ હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય, ઘરણાનો ઉપયોગ કરીને તમે તે જુઓ, સિક્સેન્સ જોઈ શકે છે અને આપણે જે સપાટી કે સાધન તે આદાન પ્રદાન કરતા હોઈએ તેના આપેલા જોઈ શકીએ છીએ. આમ આપણી આસપાસની સપાટીઓ, દિવાલ, ભૌતિક વસ્તુઓ,
वगैरह ना हाथ ना आवाज द्वारा हाथ ना अलंकरण द्वारा जितने पदार्थ साथे ना व्यवहार नहीं आ रहे हैं पढ़े ही माहिती साथे आधार प्रदान करी सकिए शिक्षण अपने ना अनुभव था बच्चों में म्यूजिक वक्त कोई तो अपने कान सामने कर ये ये आजू बच्चों में कोई पन प्रवृत्ति था इन्हें अपने इन्हें कोड की से कैसी अपने इन्हों भाष था इस बराबर ऐसे शिक्षण हवे त्यागे साथे तत्वों वास्तविक साथे अनुबंध जारी ने मुक्त अपने कराया है आ रीते समग्र विश्व ने तुम्हारा कंप्यूटर में रूपांतरित कर सके बराबर विज्ञान इसको चाहे दुनिया को लो उठी ये बात साची से अपना खींचा मान दुनिया से अपने पास मोबाइल से डिजिटल जमानो से बड़ी वस्तु अपने कोई कौन स्पर्श द्वारा अपने मेड सके आ बात के अंदर सरस मजा की आधुनिकता की बात करवा में थी प्रणव मिस्त्री विषय पर गुरु बिना पाठना अंते आपेला स्पेलिंग छे કે આપણે ત્રણ વખત લખવાના છે અને આ પાઠનું ભાષાંતર યાદ રાખવાનું છે નમસ્કાર મિત્રો ફરી પાછા આપણે આવતા પડીએ મળશું